जय सोमनाथ विद्यार्थी मित्रों, चेप्टर बेमा नीट ने जेडबलई ना लेक्चर साथे पाछा पड़ी। मारो हेतु तमारू बारमु धोरण ने नीट छे, टेक्स्टबुक न थई। ओके, पहला ही मगज में राख। नीट नी अंदर पूछायेलो प्रश्न, एक भौतिक राशि जेड बराबर एक वी स्क्वेर सी घन डी फोर वड़े दर्शावेल छे, जो ए बी सी अने डी ना मापनी प्रतिशत त्रुटि 0.5% होय तो जेड नी प्रतिशत त्रुटि शोधो। हवे प्रतिशत त्रुटि ज्यारे आपेल छे ए बी सी अने डी नी, त्यारे सीधी कई किंमत आपी दीधी होय? डेल्टा ए छेद मां ए नी किंमत आपी दीधी होय। एटले जो प्रतिशत त्रुटि એટલે ડેલ્ટા એ છેદમાં એ ની કિંમત 0.5%, ડેલ્ટા બી છેદમાં બી ની કિંમત 0.5%, ડેલ્ટા સી છેદમાં સી ની કિંમત 0.5%, અને ડેલ્ટા ડી છેદમાં ડી ની કિંમત 0.5% આપી દીધી। કેમ કે પ્રતિશત ત્રુટિ 0.5% છે, પ્રતિશત એટલે ડેલ્ટા એ છેદમાં એ છે, યાદ રાખવાનું। હવે બાળકો આ સૂત્ર લખીએ, સૂત્ર શું છે? z બરાબર a b સ્ક્વેર c ઘન d ની 4 ઘાત। ઓકે, હવે આમાં ત્રુટીનું સમીકરણ વાપરો। ત્રુટીનું સમીકરણ z એટલે ડેલ્ટા z ના છેદમાં z, a એટલે ડેલ્ટા a ના છેદમાં a, ગુણાકાર હોય તો કરવાનો શું? સરવાળો। ઘાત હોય એટલે ક્યાં? આગળ બે આગળ ડેલ્ટા બી ના છેદમાં બી, 3 આગળ ડેલ્ટા સી ના છેદમાં સી, 4 આગળ ડેલ્ટા ડી ના છેદમાં ડી। હવે ડેલ્ટા એ ના છેદમાં એ, બી ના એને તો કિંમત આપી દીધી, કેટલી છે? 0.5। ડેલ્ટા એ ના છેદમાં એ 0.5 વત્તા 2 ગુણ્યા 0.5 ડેલ્ટા બી ના છેદમાં બી, વત્તા 3 ગુણ્યા કૌંસમાં લખવા ને મજા આવે 0.5, વત્તા 4 ગુણ્યા 0.5, 4 ડેલ્ટા બી ની છેદમાં 0.5। બસ હવે સાદુરૂપ આપણે ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ 0.5, 2 ગુણ્યા 0.5 એટલે 1, 3 ગુણ્યા 0.5 એટલે 1.5, 4 ગુણ્યા 0.5 એટલે 2, ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ 1.5 એટલે 2 ને 1, 3 ને 4, 5% પ્રતિશત ત્રુટિ ઝેડ ની કેટલી હશે? 5%। આવી રીતે પૂછાયેલો દાખલો નીટમાં। હવે તમને એક હોમવર્કમાં આપું, આ સૂત્ર બધું એમણે રહેવા દઉં, અહીંયા કિંમત છે એ કેટલા છે? અહીંયા કિંમતનું મૂલ્ય છે 0.10%, તો જેડની પ્રતિશત ત્રુટિ છે એ મેળવવાની છે। પ્રેક્ટિસ વગર આ થાય, બાકી ડોક્ટર બનાવવા જ છે તમને, પ્રેક્ટિસ અને હું કહું એટલું કરતું રહેવાનું થશે। બીજો દાખલો, એક અવરોધ R1 ની કિંમત R1 બરાબર 100 ± 3 ઓહમ, R2 ની કિંમત 200 ± 4 ઓહમ ને શ્રેણીમાં જોડવામાં આવે, શ્રેણીમાં મુદ્દો ત્યાં પકડવાનો। ધોરણ 10માં ભણી ગયા કે શ્રેણીમાં અવરોધનો સરવાળો થાય સમાંતરમાં 1/1। તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ, સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો અને સમતુલ્ય પ્રતિશત ત્રુટિ સાથે એને દર્શાવો। હવે પેલા તો જે કિંમત આપી એને બહાર કાઢી લઉં, R1 ની કિંમત આપી 100 ± 3 ઓહમ, R2 ની કિંમત આપી 200 ± 4 ઓહમ। હવે કેમાં જોડવામાં આવે? તો કે શ્રેણીમાં, એટલે શ્રેણીમાં જોડતા
સમતુલ્ય અવરોધ RS R1 વત્તા R2 શ્રેણીમાં શું થાય બાળકો? સરવાળો. બરાબર, R1 ની કિંમત મળી, R2 ની કિંમત મળી, RS 100 - 3 - 200 - 4 આનો સરવાળો કરો. 100 આ ગયું, પેલા પેલાનો, બીજા બીજાનું, 100 વત્તા 200 એટલે કેટલા થાય? 300. 200 - 4 - 3 - 7 ઓકે. હવે આજે કિંમત મેળવી 100, આર ની કિંમત મેળવી, અને આ 7 મેળવી, કેટલી મેળવી? ડેલ્ટા આર ની કિંમત. પાછળનું જે હોય એ કયું હોય? ડેલ્ટા આર વાળું હોય. આ છે એ આર વાળું હોય. એટલે પ્રતિશત ત્રુટિ ડેલ્ટા આર છેદમાં આર. ડેલ્ટા આર કેટલા છે? 7. આર કેટલા છે? 300. બરાબર, એને ગુણ્યા કેટલા કરવાના? 100%. પ્રતિશત ત્રુટિમાં 100. આ જે પાછળનો મળ્યો એ ડેલ્ટા, ડેલ્ટા આર છેદમાં આર, બિંદુ બિંદુ કેન્સલ, 7 - 3 એટલે 2. આ પ્રતિશત ત્રુટિ. અને અવરોધને મેળવવું હોય તો અવરોધનું આને કેટલું? 2.3% જેટલું ભાગ છે. પ્રતિશત ત્રુટિને સમતુલ્ય અવરોધ અને દર્શાવી શકો 100 - 300 - 200 - 300 શ્રેણીમાં શું થાય સરવાળો? હવે તમને રકમ એની પ્રેક્ટિસ માટે હોમવર્ક પણ આગળ અને જગ્યાએ તમને કિંમત આપું 300 - 5 અહીંયા કિંમત આપું 400 - 8 શ્રેણીમાં બાકી બધું એમણે અને એ ગણવાનું નીટમાં પૂછાશે. ઓકે, એમાંથી એના પછીનો બીજો દાખલો. એક નળાકારની લંબાઈ, સાધન કયું છે? નળાકાર. ઓકે, લંબાઈ L ની કિંમત 4 - 0.01 સેન્ટીમીટર, ત્રિજ્યા 0.250 - 0.01 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટરમાં એકમને જોવા પડે. એકમ જો આ ડાવરા હોય ને, 1 સેન્ટીમીટર હોય, 1 મીટર હોય તો ન હાલે, એને બદલાવવો પડે. એટલે રકમ વાંચતી વખતે ખાસ એ ધ્યાન રાખવું. CGS તો બધા CGSમાં હોવા જોઈએ, MKS તો બધા MKSમાં હોવા જોઈએ. ઓકે, દળની કિંમત આવી 6.25 ± 0.01 ગ્રામ, એટલે બધા CGSમાં છે, સેન્ટીમીટર ગ્રામ. તો નળાકારના દ્રવ્યની ઘનતાની પ્રતિશત ત્રુટિ મેળવો. ઘનતા એટલે દળના છેદમાં કદ. પ્રતિશત ત્રુટિ જોઈએ એટલે લંબાઈની કિંમત આપી દીધી, એની પ્રતિશત વેલ્યુ નથી આપી. એટલે લંબાઈ, ત્રિજ્યા અને દળની આપણે પેલા પ્રતિશત ત્રુટિ મેળવી. ઓકે, આન્સર લંબાઈની પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એલ ના છેદમાં એલ. ડેલ્ટા એલ એટલે કઈ કિંમત? તો કે જે પાછળ હોય છે 0.01 / 4 આ ગયો ભાગાકાર કરવો, આનો જવાબ આવશે 0.25%. 0.01 / 4 ઓકે, લંબાઈની મળી ગઈ. હવે કોણ છે? તો કે ત્રિજ્યાની પ્રતિશત ત્રુટિ ડેલ્ટા આર ના છેદમાં આર. ડેલ્ટા આર એટલે આ પાછળની કિંમત કેટલી છે? 0.001 / 0.250, એટલે આનો જવાબ આવશે 0.4%. કેલ્સી લઈને
અને દળની પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એન છેદમાં એન, ડેલ્ટા એફની કિંમત 0.01 છેદમાં 6.25. આ બેનો ભાગાકાર કરો એટલે આનો જવાબ આવશે 0.16%. ઓકે, આ મળી ગયું. લંબાઈની કિંમત આપી હતી, એની ઉપરથી આપણે શું મેળવી લીધી? પ્રતિશત ત્રુટિ. હવે ઘનતા, નળાકારની ઘનતા રો બરાબર એલ છેદમાં વી, દળ છેદમાં કદ. હવે તમે રકમમાં જો, ક્યાંય તમને કદ આપેલું છે? તો કે નહીં, કદ આપેલું નથી. તો નળાકારના કદનું સૂત્ર તમને આવડવું જોઈએ. નળાકારનું કદ વી બરાબર પાય આર સ્ક્વેર આર, પાય આર સ્ક્વેર એલ. નળાકારનું કદ, નળાકારનું ત્રિકોણનું, આ બધાના સૂત્ર ધોરણ હાથથી આવે એનું લિસ્ટ બનાવી રાખવાનું. હવે મેળવે કિંમત રો બરાબર એન છેદમાં પાય આર સ્ક્વેર એલ. હવે પાઈનું કંઈ વધવું નથી, પાઈ કેવો હોય? અચળ. એટલે એને અવગણશું. એટલે ત્રુટિનું સૂત્ર, ત્રુટિનું સમીકરણ ડેલ્ટા રો ના છેદમાં રો, ડેલ્ટા એમ ના છેદમાં એમ, પાઈ ક્યાંય જી પાઈને લેવાનું નહીં. હજી જોઈએ, ગાય ખાઈ ગઈ. અચળ વસ્તુ છે, અચળનું ત્રુટિમાં કંઈ હોય નહીં. બસ કેટલી ઘાત છે? બે. ડેલ્ટા આર ના છેદમાં આર, ડેલ્ટા એલ ના છેદમાં એલ. અહીંયા કાંઈ લખવું તો લખી જાય પાઈ બરાબર અચળ. કિંમત મળશે હવે ડેલ્ટા રો ના છેદમાં રો, ડેલ્ટા એમ છેદમાં એમ કેટલા મળ્યા? 0.16 વત્તા 2 ગુણ્યા ડેલ્ટા આર છેદમાં આર કેટલા મળ્યા? 0.4 વત્તા ડેલ્ટા એલ છેદમાં એલ કેટલા મળ્યા? 0.25. ડેલ્ટા રો ના છેદમાં રો 0.25. આ બધાનો સરવાળો કર, ઘનતાની પ્રતિશત ત્રુટિ મળે ડેલ્ટા રો ના છેદમાં રો 1.21%. ઓકે, નવું તો કે નળાકાર ક્યું સાધન છે જોવાનું. નળાકાર કે રકમનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. હવે તમારે એ ગણવાનું થશે, એના માટે હું રકમ બદલી નાખું. ઓકે, આની જગ્યાએ આપણે રકમ કદમાં છીએ 2 વત્તા ±0.001. અહીંયા આગળ એમને નાખું, અહીંયા રકમ ત્રીજિયા બહુ મોટો છે એટલે 0.350. ઓકે, અને દળ છે એનો રેજ રાખે આજે બગડી નાખું અહીંયા 8.25. આના માટે પ્રતિશત ત્રુટિની પ્રેક્ટિસ કરવા, પ્રેક્ટિસ વગર દાખલા આવડે નહીં. ચોથો દાખલો, જ્યારે 2.5 ±0.5 એમ્પિયરનો વીજ પ્રવાહ તારમાંથી પસાર થાય છે ત્યારે 20 ±1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે તો તારનો અવરોધ કેટલો થાય? નીટમાં પૂછાયેલો 8 ±2 ઓહમ, 8 ±1.5 ઓહમ, 8 ±0.5 ઓહમ, 8 ±3 ઓહમ. ઓપ્શન આપી દીધા. રકમમાં બે કિંમતો આપી, એક વીજ પ્રવાહ આઈ અને આઈ કઈ નહીં પ્રવાહના આઈ વડે દર્શાવાય ને 2.5 ±0.5. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાં એટલે વીની કિંમત હતી
20 प्लस और माइनस 1 आर ने आई ने वी ने कीमत आपी दी प्रवाह ने आई की तो विस्थिति मान ने वी की तो बिना अवरोध जो है अवरोध है अवरोध ओहम ना नियम पर थी आर बराबर वी छेद में आई पूर्ण दशमा बनी गया ओहम नो नियम आर बराबर वी छेद में आई लामा वी ने कीमत यार विनी भी मत आ विनी विश छे डेल्टा विनी एक छे पाछळ होई डेल्टा नी किंमत होई हम आई नी किंमत 2.5 छे आमा डेल्टा आई नी 0.5 छे विनी किंमत केटली छे 20 आई नी किंमत केटली छे 2.5 20 भागा 2.5 એટલે 8 ઓકે આર ની કિંમત મળી ગઈ 8 8 ઓહમ નો અવરોધ હોવો જોઈએ હવે આપણે ફરીથી ત્રુટીનું સૂત્ર લગાડીએ આર બરાબર વી છેદમાં આઈ ત્રુટીનું સમીકરણ આર એટલે ડેલ્ટા આર ના છેદમાં આર ડેલ્ટા વી ના છેદમાં વી ડેલ્ટા આઈ ના છેદમાં આઈ ભાગાકાર હોય તોય કરવાનું શું સરવાળો જ કે ડેલ્ટા આર ના છેદમાં આર डेल्टा वी एक कीमत छेदमा 20 डेल्टा आई 0.5 छेदमा 2.5 लानो तुम्ही सरवाळो करो आनो हिसाब करो ये डेल्टा आर ना छेदमा आर नो जवाब आवशे 1/4 ठीक है आनो आनो हिसाब करो એટલે જો આમ डेल्टा आर ना छेदमा आर एक भंगा भी सीखने एक भंगा भी इले 0.05 बता 0.05 भंगा 0.5 0.2 डेल्टा आर ना छेद में आर 0.5 वत्ता 0.2 0.05 आनो जवाब आवे 0.25 અને 0.25 ને કેમ લખી શકાય 1/4 1/4 એટલે 0.25 જ હવે આપણે જોઈએ છે ડેલ્ટા આર આર તો મળી ગયું આપણે ઓપ્શન માં આર અને ડેલ્ટા આર બે ની કિંમત માંગી એટલે આપણે डेल्टा आर ने सूत्र नो करता बनावो डेल्टा आर कितना छेद में 4 गुणिया आर छे गुणा करवा जाए आर के डेल्टा आर 1/4 गुणिया आर कितलो मिलो आया 8 डेल्टा आर में से 4 गुणिया 8 ये हो ओके तो अपने अवरोध जो है अवरोध એટલે आर प्लस और माइनस डेल्टा आर कितलो मिलसे आर कितलो मिलो 8 प्लस और माइनस डेल्टा आर कितलो मेरो 2 ओहम आ जवाब થશે અહીંયા કેટલા મો ઓપ્શન આવશે એ કઈ છે હવે તમારે ગણવાનું અહીંયા રકમ બદલી નાખું અહીંયા કરી નાખું 4.5 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પીયર વિસ્થિતિ માનો તફાવત કરી નાખું 10 પ્લસ ઓર માઇનસ 2 તો અવરોધ મેળવો આ આ પાછા ઓપ્શન બદલાઈ ગયા ઓકે અને ગણવાનું હવે હજી એક લેક્ચર આપણે આના દાખલાઓ નીટ માટેના ગણશું ટેક્સ્ટબુક મારો હેતુ નથી નીટ JEE અને પછી નવા ચેપ્ટરના કોન્સેપ્ટ છે એ શરૂ કરશું આવતા લેક્ચરે આપણે હજી થોડા દાખલાઓ સાથે મળશું.